કેમ છો મિત્રો? મજામાં મજામાં જ રહેવાનું, કોઈ પણ જાતની ચિંતા વગર આગળ જ વધતું રહેવાનું. દોસ્તો, દ્રાવણ ચેપ્ટરમાં રાઉલ્ટના નિયમ આધારિત જે દાખલા છે, ગુજકેટમાં કામના છે, જેડબલીમાં કામના છે, નીટમાં કામના છે અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં અગત્યના છે, એટલા માટે આજે આપણે રાઉલ્ટના નિયમના ટેક્સ્ટબુકના ઉદાહરણ, લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરવાની. આખો વિડીયો જોશો તો તમને બધા દાખલા આવડી જશે. અને આવા દ્રાવણના તો ઘણા બધા વિડીયોઝ મેં મૂકેલા છે. ઘણા મિત્રોની એવી ડિમાન્ડ હોય છે કે રાજાણી સાહેબ આ મળતા નથી, પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો એટલે ચેનલમાં જેટલા વિડીયો છે એ તમને દેખાશે, દેખાશે ને દેખાશે. પણ એક દોસ્તો વિનંતી છે, પ્લીઝ કોલ ન કરતા જે કામ હોય તમે વોટ્સએપમાં લખીને મૂકશો એટલે એનો આન્સર રાજાણી સાહેબ લોકડાઉનમાંથી જેવા ફ્રી થયા એવો આન્સર તમને મળી જાય છે. ઘણા મિત્રોના આન્સર મેં આપેલા છે, એ લોકોને ખબર જ છે કે વોટ્સએપમાં જ્યારે રાજાણી સાહેબ ફ્રી હોય આ બધું સેવાભાવી કામમાંથી ત્યારે તમને મળી જ જાય છે. તો આજે દ્રાવણ ચેપ્ટરના ટેક્સ્ટબુકના પ્રશ્નો દાખલા, પછી લખાણ સંબંધિત દાખલા અને સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરવી છે. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.85 bar છે. એક અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ઘનના વિદ્યુત વિભાજ્યની અવિભાજ્ય ઘનના 0.5 gram વજનને 39 gram બેન્ઝીનમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 bar જણાયું તો ઘન પદાર્થનો અણુભાર શોધો. ઓગળેલા ઘન પદાર્થનો અણુભાર, તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ કે ઘન પદાર્થનો અણુભાર એટલે કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે M2 શોધવાનો છે. દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે M2. હવે દ્રાવ્ય પદાર્થ ઓગળો છે, કેટલા ગ્રામ ઓગળો? તો કે 0.5 gram. તો એનું વજન એટલે W2 = 0.5 gram. મિત્રો કેમાં ઓગળો છે? તો કે 39 gram બેન્ઝીનમાં. તો W1 = 39 gram. બેન્ઝીનનો અણુભાર, બેન્ઝીન એટલે C6H6, 12 × 6 = 72, 6 × 1 = 6 એટલે 72 × 6 = 78 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો કેમેસ્ટ્રી અતિશય ઇઝી હોય. ઘણા મિત્રો કે અમને કેમેસ્ટ્રી અઘરું લાગે, અરે દોસ્ત કેમેસ્ટ્રીમાં કાંઈ ન હોય. કોક દીક તો મન ખોલીને તારા જે ભણાવતા હોય સાહેબ એનારે વાત તો કર, કેમેસ્ટ્રી જેવા શિક્ષકો ક્યાંય હોય જ નહીં. તમારા સ્કૂલના શિક્ષકો કેમેસ્ટ્રીવાળા હોય, કેમેસ્ટ્રીવાળા લાગણીવાળા હોય, ફિલિંગ્સવાળા હોય, કેમેસ્ટ્રીવાળા થોડુંક દુઃખ લાગી જાય એવા હોય. એટલે મિત્રો તમે કેમેસ્ટ્રીના ટીચરને મળો તો ખરી, એકવાર મળશો એટલે તમને એમ થાય કે રાજાણી સાહેબ તમે સાચા હતા, અમારી સ્કૂલ જેવા શિક્ષક તો ક્યાંય છે જ નહીં. બેન્ઝીનનું બાષ્પ દબાણ, શુદ્ધ બેન્ઝીન એટલે આપણો દ્રાવક છે એનું બાષ્પ દબાણ આપ્યું છે 0.85 bar. અને તમને એવું કીધું છે કે આ ભાઈના ઓગાળ્યા પછી જે દ્રાવણ બને એ દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 bar. રાઉલ્ટના નિયમમાં તમને ખબર છે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણના બાષ્પ દબાણ હંમેશા ઓછા ઓછા ને ઓછા જ હોય. આટલા બધા ડેટા રેડી હોય મિત્રો, એક સૂત્ર આવડતું હોય એટલે જે ભગવાન કરીને P10 - P1 upon P10 W2 upon M2 W1 upon M1 એટલે છેદનો છેદ અંશમાં. હાઉ સિમ્પલ. P10 દોસ્તો તમને આપ્યું છે 0.850 - 0.845 છેદમાં 0.850. W2 દોસ્ત તમારી પાસે છે કેટલું? તો કે 0.5. M1 કેટલું? તો કે 78. M2 કેટલું? તો કે શોધવાનો છે રાજાણી સાહેબ.
डबल्यू वन केटलू तो के 39 मित्रों कोई पण जातना टेन्शन वगर जी होय गुचकेट होय नीट होय फूल फ्रेश मगज थी गणो एटले बधुं आवडे आखो वीडियो जोजो अने खरेखर मजा आवती होय तो चेनल ने तमारा आखा सिटी में राजाणी साहेबनी चेनल होवी जोईए कारण के एना मम्मी पप्पा ने आशीर्वाद तमने मळे जो एना छोकरा ने मारी चेनल थी कई फायदो थाय तो नुकसान थाय तो न मळे पण फायदो थाहे थाहे ने थाहे 39 × 78 0.5 × 1 એટલે અહીંયા હકીકતમાં 1/m2 જ વધે આ બેની બાદબાકી 850માંથી 845 જાય એટલે 5 વધે એટલે 0.0005 0.850 અહીંયા પોઈન્ટ પછી ત્રણ આંકડા અહીંયા પોઈન્ટ પછી ત્રણ આંકડા તો દોસ્તો હું આમ લખી આગું 5/850 = 1/n2 17 × 5 = 85 એટલે 1/170 = 1/m2 તો એમ ટુ બરાબર 170 g/mol કેમાં ઉગાડ્યો તો કે બેન્ઝીનમાં ઉગાડ્યો એટલે બેન્ઝીન દ્રાવક છે દ્રાવક માટે 1-1 લીધું દ્રાવકનું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 હતું ઉમેરા પછી દ્રાવણનું હતું આ સૂત્રમાં કિંમત મૂકો સાદુરૂપ તો હાવ હેલા હોય આવા દાખલા જેડબલી નીટમાં હોય કારણ કે એમાં લોક ટેબલ કેલ્ક્યુલેટરની છોકરાઓની જરૂર પડે નહીં આપણી ટેક્સ્ટબુકમાં એવા એપા છે કે જેમાં કેલ્ક્યુલેટર વાપરાવીને હાલે જ નહીં મને એમ લાગે ગુજરાત બોર્ડમાં પૂછાવાના લાગે છે આગળ વધીએ છીએ ક્યાંય જતા નહીં આજે તમને ટેક્સ્ટબુકના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણાવે છે રાજાણી સાહેબ દ્રાવણ ચેપ્ટરના મિત્રો આગળ વધીએ છીએ મિત્રો ખરેખર મજા આવતી હોય તો અજય રાજાણી ચેનલને સબસ્ક્રાઇબ વધે 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 એવું તમે જ કરાવી શકશો 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે 450 મિલીમીટર અને 700 મિલીમીટર પારાના દબાણે છે જો કુલ બાષ્પ દબાણ 600 મિલીમીટર મર્ક્યુરી એટલે પારાના દબાણે હોય તો પ્રવાહી મિશ્રણનું સંગઠન અને બાષ્પ કલામાં સંગઠન એટલે એના મોલન શોધો પ્રવાહીની અંદર શોધો અને બાષ્પ કલામાં બેના શોધો આ દાખલો આવડે એટલે જી નીટમાં આવો પૂછાય છે ને આવડી જ જાય રાજાણી સાહેબને તમારી ઉપર ભરોસો આવી ગયો મિત્રો સૌથી પહેલાં એ અને બીના બાષ્પ દબાણ એટલે P0A = 450 મિલીમીટર P0B = 700 મિલીમીટર અને કુલ બાષ્પ દબાણ બરાબર 600 મિલીમીટર હું બધામાં પારો લખતો નથી મર્ક્યુરી લખતો નથી તમારે બોર્ડની પરીક્ષા હોય તો લખવું પડે મિત્રો કાંઈ એમાં અઘરું છે જ નહીં એનું આવ્યું શુદ્ધ ઘટક આ બીનું આવ્યું અને કુલ આવ્યું હવે મારે એના કેમાં તો કે પ્રવાહી સ્થિતિમાં રાઉલ્ટના નિયમમાં તમે ભણ્યા હતા કે બે ઘટકો બાષ્પશીલ હોય ત્યારે જ બેના બાષ્પ દબાણ આપ્યા તો કયું સૂત્ર વાપરવું રાજાણી સાહેબ અમને આવડે P0A (XA) + P0B (XB) યસ ઓર નો યસ આવડે જ છે P0A = 450 દોસ્તો XA = XA P0B = 700 XB = 1 - XA લઈ આવું યસ ઓર નો નાનો પડતા હો લઈ ગઈ ને બેનો સરવાળો એક હોય એટલે XB = 1 - XA P એટલે કેટલા તો કે 600 આપ્યા જ છે યસ રાજાણી સાહેબ આગળ વધો હવે અહીંયા શું કરું તો કે સાદુરૂપ દઉં 600 = 450 XA + 700 - 700 XA 450 - 700 = 250 પણ માઇનસમાં આવશે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 250 XA 600 ઓલી બાજુ જાય એટલે 700 માં 600 જાય તો હો વધે રાજાણી સાહેબ તો XA = 100 / 250 સો ડિવાઇડેડ બાય 250 બે જગ્યાએ જો તમે જોવા જાઓ તો હકીકતમાં અહીંયા મીંડું મૂકી દઉં અહીંયા મીંડું તો અહીંયા 10 વડે ભાંગવા પડે પણ 250 ચોખ્ખું થઈ જાય અને 4/10 એટલે 0.4 વધે તો XA = 0.4 તો XB =
वन माइनस एक से वन माइनस जीरो पॉइंट चार एटले जीरो पॉइंट छ आयु प्रवाही स्थिति में प्रवाही मिश्रण में संघटन हवे मारे दोस्तों जोईए छे के मा तो के बाष्प कला में संघटन एना माटे सौथी पहला मारे गोतवू पड़े पी ऑफ ए पी ऑफ ए एटले पी जीरो ए एक्स यस ओर नो यस रजनी साहेब मजा आवे छो आ 450 गुणा एक्स एटले केटलू छे तो के 0.4 450 गुणा 4 एटले 1800 1800 भांगा 10 एटले 180 केमा छे एकम तो के मिलीमीटर आ पी ए आयु हवे रजनी साहेब पी बी करो पी जीरो बी हमने तो आ बधु फावी गयो राजाणी साहेब पी जीरो बी इंटू एक्स बी पी जीरो बी एटले केटला छे तो के 700 एक्स बी एटले 0.6 सात छ 42 42 भांगा 10 थाय एटले 420 मिलीमीटर यस ओर नो यस आगळ वधे राजाणी साहेब यस आ पी आयु पी बी आयु हवे मारे बाष्प अवस्था में जोईए छे तो बाष्प अवस्था में धारो के ए ना मोलन शू लव वाय ऑफ ए आया मैं एक्स ऑफ ए लीधु तो एट लई लो वाय ऑफ ए बराबर पी ए छेद में पी ए प्लस पी बी पी ए केटलू छे दोस्तों तो के 180 छेद में 180 वत्ता 420 180 420 અને 180 એટલે 600 18 તેરી 54 અથવા આ મીંડું મીંડું જવા દઉં તો અહીંયા 6 તેરી ને 18 6 દાણ ને 60 એટલે 0.3 આ એવું એના બાષ્પ અવસ્થામાં મોલન્સ તો હવે વાયો બી આવડે જ 1 માંથી 0.3 બાદ કર્યો એટલે 0.7 That's the answer. કાંઈ દાખલામાં હોય નહીં લખાણ સંબંધિત પ્રશ્નો તમને આજ દેવા છે સ્વાધ્યાયના દેવા છે રાજાણી સાહેબ મોજમાં જ છે આજે એના અને બીના એટલે પી ઝીરો એ આપ્યું પી ઝીરો બી આપ્યું અને કુલ બાષ્પ દબાણ આપ્યું હતું પી એટલે પી ઝીરો એ એક્સ એ પી ઝીરો બી એક્સ બી એક્સ બીની જગ્યાએ વન માઇનસ એક્સ એ ખાલી કિંમત મૂકી સાદરૂપ દીધું એના ઉપરથી એક્સ એ આવ્યો એક્સ એ ઉપરથી એક્સ બી ગોતી અગાય હવે બાષ્પ કલામાં જોતા હોય એટલે વાય એ પી એ છેદમાં પી ટોટલ પી ટોટલ તમને અહીંયા આપ્યું હતું 600 મેં આ બેને લીધા એટલે તમને સરળ રહે પરીક્ષામાં કાંઈ ભૂલ ન કરો એટલે અહીંયા પી એ વત્તા પી બી એટલે 600 જ થાય છે પી એ તમે અહીં ગોઈતું તો એ તો આવડે જ છે ગોતતા તો આમાં કાંઈ દમ છે ને 180 ભાંગ્યા 600 એટલે 0.3 જો મિત્રો ખરેખર મજા આવતી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આગળ વધીએ છીએ ક્યાંય જતા નહીં મિત્રો લોગ અને એન્ટીલોગ કેમ જોવાય તમને મેં શીખવાડી દીધું છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે તો ક્યાં કરવો કેવી રીતે કરવો એ મેં શીખવાડી પણ મને ખબર છે કે જી અને નીટમાં લોગ ટેબલ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના દાખલા લગભગ આવશે નહીં પણ આપણી કિસ્મતમાં હોય ને આવે તો મેં તમને લોગ ટેબલ જોતા શીખવાડ્યું એન્ટીલોગ ટેબલ જોતા શીખવાડ્યું પ્લીઝ એ વિડીયો બે વખત ચેક કરી લેજો તમને ન આવડે તો મને પૂછી નાખજો પણ વોટ્સએપમાં મેસેજથી મિત્રો 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 મિલીમીટર મર્ક્યુરીના દબાણે છે 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઉગાડેલ છે આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ તેમજ સાપેક્ષ ઘટાડો શોધો ટૂંકમાં દ્રાવણ માટે એટલે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 શોધવાનો છે ને સાપેક્ષ ઘટાડો એટલે P10 માઇનસ P1 અપોન P10 આ બે વસ્તુ શોધવાની છે મિત્રો શુદ્ધ પાણીનું કેટલું આપ્યું તો કે 23.8 તો P10 બરાબર 23.8 મિલીમીટર કોને ઉગાડ્યો તો કે યુરિયાને કેમાં ઉગાડ્યો તો કે પાણીમાં તો યુરિયા આપણો દ્રાવ્ય છે ને દ્રાવ્યનું એટલે W2 બરાબર 50 ગ્રામ યુરિયાનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ યુરિયા એટલે NH2CO NH2 NH2CO NH2
डबल्यू टू आवी गयू, एम टू आवी गयू। डबल्यू वन एटले पानीनु वजन 850 ग्राम, पानीनो अणुभार 18 ग्राम प्रति मोल। खबर ज हो मित्रों आटलू आवड़े एटले तो हाउ इजी थी गयू, शू करवा इजी थी गयू मित्रों, तो कि आपणी पासे सूत्र छे खावा पीवा पी वन जीरो माइनस पी वन अपोन पी वन जीरो बराबर डबल्यू टू अपोन एम टू डबल्यू वन एनो छेद ऊपर एटले एम वन। हवे तो खाली आ भाई जुए छे ने आ भाई जुए छे, आ भाई जुए तो हामे खाली किंमत मूकी दे पी वन जीरो माइनस पी वन अपोन पी वन जीरो बराबर डबल्यू टू की किंमत दोस्तों केटली छे, तो के आया तमारी पाए 50, एम वन केटला तो के 18, एम टू केटला तो के 60, डबल्यू वन 850। जी नीट में एवं हे हाँ हाँ छेद उड़ी जाए एवं जैसे कन्फ्यूजन जराय था है ने। अपना बोर्ड ना पेपर हो तो तमारे कैलक्युलेटर नो उपयोग करो, बाकी जी नीट में जो कन्फ्यूजन वालू होद न उड़ता हो तो लोग जोता है राजाणी साहेबे शीखाड़ा है, प्लीज जोजो जोजो ने जोजो। हवे आनु सादरूप दियो एटले पी वन जीरो माइनस पी वन अपोन पी वन जीरो बराबर 0.0176। आ तमारो सापेक्ष घटाड़ो आवी गयो, केवो घटाड़ो मित्रों सापेक्ष घटाड़ो 0.0176। हवे मारे जोईए छे पी वन, तो पी वन जीरो नी किंमत मूकी दऊं 23.8 माइनस पी वन अपोन 23.8 0.0176। 23.8 सामे गुणी नाखीए 23.8 माइनस पी वन बराबर 23.8 गुणा 0.0176 बराबर। आ बेनो गुणाकार बोर्डना पेपर में कैलक्युलेटर होय वहाँ लॉक टेबल होय पर जी नीट में एवं ज आपसे कि सीधो डायरेक्ट गुणाकार थी जाए। अत्यारे तमारे गुणाकार करशो एटले 0.419 आवशे। 23.8 माइनस पी वन, पी वन ओली बच जाए तो 23.8 माइनस 0.42 बराबर 23.38 मिलीमीटर पाराना दबाणे। हाउ हेलो, जो तमने डेटा आवड़ी जाए कि यूरिया द्राव्य है एटले बधु टू टू, पानी द्रावक एटले वन वन, शुद्ध द्रावक नु आपू छे, बाष्प दबाण नो सापेक्ष घटाड़ो गोतता आवड़ी जाए, आ आवड़े एटले मित्रों आ तो हाउ हेलू है। राजाणी साहेब आज स्पीड में नहीं जाता ने मित्रों, तो रोकजो ब्रेक मारजो ने हंसता रहो, घरे आनंद में ज रहेवानुं छे, घरे रियो सेफ रियो ने आनंद में रियो, आगळ वधीए छे क्या जाता नहीं। मित्रों आखो वीडियो पूरेपूरो जोजो, खरेखर मजा आती हुई तो शेर अने लाइक करजो अजय राजाणी चेनल ने। 2% अबाष्पशील द्रव्य धरावतु जलीय द्रावण, एनो मतलब पानीनी अंदर में कोक पदार्थ उगाड़ेलो छे ई जलीय द्रावण छे। 2% छे द्रावणनू सामान्य उत्कलन बिंदु, द्रावणनू 1.004 bar धरावे छे, तो द्रव्य पदार्थनो अणुभार शोधो। शुद्ध पाणीनू हकીકતમાં હોય 1.013 bar, તો પી વન ઝીરો બરાબર પરીક્ષામાં ન આપ્યું હોય પી વન ઝીરો તો એ મગજમાં હોય જ 1.013 bar દ્રાવણનું એટલે 1.004 bar। શું શોધવાનું, તો કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે એમ ટુ રાજાણી સાહેબ શોધવાનો છે અમારે। ડબલ્યુ ટુ કે કાંઈ આપ્યું નથી રાજાણી સાહેબ, પણ પાણીનો અણુભાર તો ખબર જ હોય ને, પાણીનો 18 ગ્રામ પ્રતિ મોલ, હા કે ના, યસ। 2% અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય, પદાર્થ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ એટલે ડબલ્યુ ટુ બરાબર 2 ગ્રામ। દ્રાવણ 100 ગ્રામ છે એમાં દ્રાવ્ય 2 ગ્રામ છે એટલે દ્રાવક ડબલ્યુ વન બરાબર 98 ગ્રામ હોય હોય ને હોય। 2% મતલબ 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ ઉગડેલો હોય, 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ ઉગડેલો હોય એટલે 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે, બાકીનું 98 ગ્રામ પાણી એટલે ટોટલ વજન 100 ગ્રામ। ક્લિયર? હવે તો હાવ હેલું થઈ ગયું રાજાણી સાહેબ, અમને આવડે જ છે આ, તો અમને ગણવા દો
જોતા નહીં, અહીંયા સ્ટોપ કરી દો વિડીયોને, પોતાની નોટ બોલપેન લઈ લ્યો અને જાતે ગણવાની ટ્રાય કરો મિત્રો. ક્યારેક જાતે પણ ગણવું જોઈએ. P10 એટલે 1.013 માઇનસ 1.004 1.013 W2 ની જગ્યાએ દોસ્તો કેટલું છે તો કે 2 M1 ની જગ્યાએ 18 M2 શોધો W1 ની જગ્યાએ 98 બેની બાદબાકી કરો એટલે 1.009 છેદમાં 1.013 બરાબર 18 દુ 2 ગુણ્યા 18 M2 98 M2 ને કરતા કરી લઈએ દોસ્તો એટલે M2 બરાબર 1.013 ગુણ્યા 2 ગુણ્યા 18 છેદમાં 1.009 ગુણ્યા 98 લોકથી સાદુરૂપ દો, કેલ્ક્યુલેટરથી દો, જવાબ આવશે 41.35 ગ્રામ પ્રતિ મોલ. બોલ સત્યનારાયણ દેવની જય. 41.35 ગ્રામ પ્રતિ મોલ મોજ આવતી હોય રાજાણી સાહેબ આરે તો જ તમારે વિડીયો આખો જોવાનો છે, બાકી જોવાનું નથી. કાંઈ હતું નહીં, ખાલી નવીનતા શું તો કે 2% આભાસ પછી દ્રાવ્ય ધરાવતું દ્રાવણ. આનો મતલબ હું તો કે W2 2 હોય ને W1 98 હોય. બાકી દાખલો આવડી જ જાય 100%. આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં મિત્રો. તમારા માટે જ રાજાણી સાહેબ આ લોકડાઉનમાં પણ તમને ઘરેથી મજા કરાવે છે. મારા ઘરેથી તમને મન થાય તો મારા ઘરના એડ્રેસ ઉપર મસ્તીના નાસ્તા હમણાં તમારા મમ્મીએ બનાવ્યા છે, મોકલી દેજો, મજા આવશે. અત્યારે લોકડાઉનમાં હું તમને યાદ કરીને જમીશ. મજા આવે છે ને મિત્રો, તો જ આગળ વધ્યો. નકર આ કુચે મરમ કાંઈ મજાનું થયો, તમને કંટાળો આવતો હોય તો, મજા આવતી હોય તો આગળ વધીએ. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે તો 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. કોનું બાષ્પ દબાણ ગણવાનું તો કે દ્રાવણનું. P1 બરાબર શોધો અને P10 બરાબર 12.3 કિલો પાસ્કલ આપેલા છે. હાવ હેલો દાખલો છે પણ ખાલી આ રમત સમજાવવી જોઈએ. 1 મોલ દ્રાવણ એનો મતલબ શું તો કે 1000 ગ્રામ દ્રાવકમાં, મોલાલિટીની વ્યાખ્યા મુજબ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ હોય, 1 મોલ દ્રાવ્ય હોય 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ. એનો મતલબ તમને દ્રાવ્યના મોલ કેટલા આવ્યા તો કે 1 મોલ આવ્યા દ્રાવ્યના મોલ, N2 બરાબર 1 મોલ. હવે દ્રાવક કોણ તો કે પાણી છે, પાણીના મોલ ગોતી લઈએ તો પાણીના મોલ N1 બરાબર 1000 ભાંગ્યા 18 બરાબર 55.55 મોલ. આપણે ઓલું સૂત્ર લખતા W2 છે તમે M2 W1 M1 એવું સૂત્ર લખતા હતા એની જગ્યાએ આ સૂત્ર પણ થઈ ગયે. P10 માઇનસ P1 અપોન P10 બરાબર સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય થિયરીમાં ભણાવી દીધું રાજાણી સાહેબે. તો મારે X2 ગોતવો પડે ને, X2 બરાબર N2 અપોન N1 પ્લસ N2. સમજાય છે દોસ્તો? N2 તમારી પાસે છે 1 55.55 વત્તા 1 એકના છેદમાં 56.55 એટલે 0.017 આગળ સાતળ આવે 0.017 આ કિંમત અહીંયા મૂકી દો રાજાણી સાહેબ. P1ની કિંમત શોધવાની છે. P10 તો રાજાણી સાહેબ આપ્યા છે, દેખાય છે મિત્રો? P10ની જગ્યાએ 12.3 P1 શોધવાના, P10ની જગ્યાએ 12.3 X2 એટલે 0.017 આ ગુણ્યા આ એટલે 0.22 આવે. 0.22ને આ બાજુ લઈ આવો એટલે 12.3માંથી બાદ કરો એટલે 12.08 બરાબર P1 એકમ શું આપ્યો હતો તો કે કિલો પાસ્કલ, એટલે કિલો પાસ્કલ રાસ્કલ ને. હાવ હેલું 1 મોલનો મતલબ આવડે એટલે દાખલો પૂરો. 1 મોલ એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ હોય. 1000 ગ્રામ દ્રાવક એટલે પાણી છે એટલે એના મોલ 55.55, દ્રાવ્યના મોલ 1 મોલ, એના ઉપરથી દ્રાવ્યના મોલન્સ ગોઈતા.
કિંમતું મૂકી બધી 12.3 આ બાજુ ગુણે એટલે 0.22 જેવું આવે 0.22 12.3માંથી બાદ થાય એટલે 12.08 કિલો પાસ્કલ હાઉ હેલા છે જો મજા આવતી હોય તો ચેનલની લિંક શેર લાઇક અને ફોરવર્ડ કરજો વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપ ઇન્સ્ટા ગ્રુપ જેટલા ગ્રુપમાં જ્યાં થાય ત્યાં કરજો કોકના રિલેટિવને તો કામ આવશે આવશે ને આવશે આમાં કોઈ સ્વાર્થ નથી રાજાણી સાહેબનો પરમાર્થ તમારે કરવાનો છે મિત્રો પ્લીઝ લિંકને ફોરવર્ડ કરજો ક્યાંય જતા નહીં વિડીયો થોડોક લાંબો છે પણ હજી થોડાક દાખલા લેવાની ઈચ્છા છે દોસ્તો આનંદમાં આનંદમાં હસતા હસતા કરીએ છીએ હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણો બનાવે છે બે ભાઈઓ છે હેપ્ટેન ઓક્ટેન હેપ્ટેન એટલે શું મિત્રો તો કે C7H14 ઓક્ટેન એટલે શું તો કે C8H16 એટલે H18 આદર્શ દ્રાવણો બનાવે છે 313 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ તો P10 એટલે હેપ્ટેન માટે લખીએ હેપ્ટેન P10 બરાબર 105.2 KPa ઓક્ટેન માટે લખીએ દોસ્તો ઓક્ટેન માટે P20 બરાબર 46.8 કિલો પાસ્કલ આ બે ડેટા આપ્યા છે બેના બાષ્પ દબાણ શુદ્ધ સ્થિતિના આપ્યા છે 26 ગ્રામ હેપ્ટેન અને હેપ્ટેનનું વજન કેટલું છે મિત્રો 26 ગ્રામ 35 ગ્રામ ઓક્ટેનના મિશ્રણને ભેગા કરીએ ત્યારે બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો કુલ બાષ્પ દબાણ એટલે ખાવા પીવા રહેવા માટે એક જ સૂત્ર પી બરાબર P10X1 P20X2 આનો મતલબ આના મોલન્સ અને આના બીજું એક સૂત્ર થાય X2 ની જગ્યાએ 1-X1 લખીએ તો એ હાલે પણ હું તમને આ સરળ રીતે હાવ હેલે રીતે કહી દઉં મારે આ ભાઈ P10 આપ્યો છે P20 આપ્યો પણ X1 ને X2 નથી આપ્યા એટલે આના મોલ ગોતવા પડે આના N1 મોલ એટલે મિત્રો વજન છેદમાં અણુભાર વજન છેદમાં અણુભાર એટલે 26 અણુભાર C7H14 હોય એટલે 100 એટલે 0.26 મોલ આવે N1 N2 બરાબર વજન કેટલું છે તો કે 35 અણુભાર 12 × 8 = 96 = 18 114 આ N1 ને N2 આવી જાય પછી તમે X1 ગોતી શકો હા કે ના N1 + N2 કરીને અહીંયા X2 = N2 N1 + N2 આ X1 S2ની કિંમત વા મૂકો અને સરવાળા કરો એટલે Pની કિંમત આવડે તો ઘર બેઠા નવરા બેઠા ગણી શકશો ઘણાને એમ થાય દાખલું કેમ કરશું કેમ કાંઈ ન હોય આના પછી હજી એક દાખલો લઈ લે જો તમારી ઈચ્છા હોય તો રાજાણી સાહેબની છે તમારી એ છે યસ આ પૂરો કરશો ને નોટ બોલ પેન છે ને બાજુમાં હા કે ના યસ આગળ વધીએ છીએ ક્યાંય જતા નહીં મિત્રો મજા આવે છે ને તો જ આગળ વધીએ રાજાણી સાહેબ મોજે જ આવે અમે આનંદમાં જ છીએ 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3 ને ડાયક્લોરોમિથેન CH2Cl2ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર પારાના દબાણે 415 મિલીમીટર પારાના દબાણે એટલે આ P10 આપ્યું ઓલું P20 છે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો આગલો દાખલો થયો સમજી ગયા ને કે આના માટે N1 ગોતો આના માટે N2 ગોતો પછી આનું X1 આવે ઓનું X2 આવે પછી P = P10 X1 P20 X2 કરી અગાય હવે એમ ના કહેતા રાજાણી સાહેબ હોમવર્ક નહીં કરીએ કરાય દોસ્તો મજા આવશે બાષ્પ કલામાં એટલે આપણે વાત થઈ હતી કે PA + PB એવી રીતે PB + PB ગમે એક ગોતી લેવાની બાષ્પ કલામ મોલન્સ પછી 1માંથી હું કરી દેવાના બાદ જો મિત્રો તમને ખરેખર મજા આવતી હોય તો અજય રાજાણી સાહેબ રાજકોટ અક્ષર સ્કૂલના પોતે માલિક છે સંચાલક છે પોતે કેમેસ્ટ્રી લીએ છે એની અરે મજા આવતી હોય તો આખા ગુજરાતમાં
અક્ષર સ્કૂલ રાજકોટ વાળા રજાણી સાહેબનું નામ તમે જ કરી શકશો, હોમવર્કમાં કરજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.